નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતી વાનગી ચેનલમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ. આજે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવવાની રીત જોઈશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીં ફ્રેશ પુદીનો, કોથમીર અને લીલા મરચાં લીધા છે. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે હવે જોઈ લઈએ. કોથમીર, મરચા, પુદીનો અને તેની સાથે સાથે મીઠું, ધાણા જીરું, સંચળ અને પાણીપુરીનો મસાલો લઈ લઈશું. હવે સૌ પ્રથમ આપણે પુદીનાને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી કરી લઈશું. પુદીનાની ગ્રેવી રેડી છે. તે જ રીતે હવે કોથમીરની ગ્રેવી કરી લઈશું. અને હવે મરચાને ક્રશ કરી લઈશું. મરચાની ગ્રેવી પણ રેડી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ પાણીપુરીનું તીખું પાણી બનાવવાની રીત. હવે એક વાસણ લઈ તેમાં આપણે ઠંડુ પાણી લઈ લઈશું. આ પાણીમાં સૌ પ્રથમ ફુદીનાની ગ્રેવી એડ કરીશું. તેને બરોબર મિક્સ કરી લેવું. હવે કોથમીરની ગ્રેવી એડ કરીશું. ત્યારબાદ જેટલું તીખું પાણી કરવું હોય તેટલા લીલા મરચાની ગ્રેવી એડ કરીશું. આ પાણીમાં આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું સંચળ એડ કરવું ધાણા જીરું પાવડર એડ કરવો અને પાણીપુરીનો મસાલો એડ કરવો. પાણીને બરાબર મિક્સ કરી લો. હવે આ પાણીમાં એક લીંબુ નીચોવી દો. હવે આપણી પાણીપુરીનું સ્વાદિષ્ટ તીખું પાણી રેડી છે. હવે તેને ફ્રીજમાં 1-2 કલાક માટે મૂકી દેવું જેથી તેનો ટેસ્ટ સારો આવે. તો રેડી છે આપણું પાણીપુરીનું તીખું પાણી.